નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપદ વિદ્યાલય મોરબીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ નંબર 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન વિશે ચર્ચા કરીશું. તો કે પાઠની શરૂઆત આપણે છેલ્લા વિડીયોમાં કરી છે. છેલ્લા વિડીયોમાં આપણે જોયું છે કે પરિવહન તંત્રમાં આપણે રુધિર વાહિનીઓ વિશે ચર્ચા કરી છે. હવે આ વિડીયોમાં આપણે હૃદય અને હૃદયના ધબકારા વિશે ચર્ચા કરવાના છીએ. તો ચાલો જોઈએ. તો કે હૃદય, પેલા હૃદય વિશે માહિતી મેળવીએ. તો કે આમ જોયું તો કે આપણને ખબર જ છે કે હૃદય છે એ આપણે છાતીના ભાગમાં એટલે કે ઉરસ ગુહામાં આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે હૃદય? તો કે ઉરસ ગુહામાં આવેલું હોય છે, કે જે નીચેથી થોડુંક ડાબી તરફ વળેલું હોય છે. એમ કે જે સ્થાન છે એટલે કે છાતીમાં આપણે ડાબી બાજુ આવેલું હોય છે, જે ઉરસ ગુહાની અંદર આવેલું હોય છે. અને એ કેવી રીતે? તો કે ઉપર નીચેથી થોડું ડાબી બાજુ શું થઈ, તો કે નમેલું હોય છે. એટલે કે ડાબી બાજુ થોડુંક નમેલું હોય છે. તો કે આ રીતે હૃદય આ સ્થાન આવે છે, તેને રક્ષણ માટે ઉપર પાછળીઓ આવેલી છે, જેથી કરી તેને ઈજા થાય નહીં. અને જો હૃદયને ઈજા થાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે. એટલા માટે એને સુરક્ષિત રાખવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે એને બહાર એના રક્ષણ માટે શું આપેલું હોય છે? તો કે બહાર પાછળીઓ આપેલી હોય છે, જેથી કરી તેને રક્ષણ મળે, એટલે કે તેને ઈજા ન પહોંચે. તો કે આ રીતે હૃદય ક્યાં આવ્યું? તો કે ઉરસ ગુહાની અંદર આવેલું હોય છે, જે ડાબી બાજુ નીચેથી થોડુંક ડાબી બાજુએ શું થયેલું હોય છે, નમેલું હોય છે. ચાલો હવે આગળ જોઈએ. તો કે તેનું કદ જોઈએ. તો કે કદ કેવું હોય? તો કે આપણે આપણી જયારે મુઠ્ઠી વારીએ, એ મુઠ્ઠી જેવું એનું શું હોય છે? તો કે કદ હોય છે. એટલે કે સામાન્ય રીતે તેનું આપણે જે મુઠ્ઠી વારીએ છીએ તેના જેટલું શું થાય, તેનું કદ હોય છે. એમ એટલે કે કેવડો એનો આકાર આપણને જોવા મળે છે. તો કે આ રીતે શું હોય? તો કે આ રીતનું આપણું હૃદય આવેલું હોય છે. એમ ત્યાર પછી જોઈએ તો કે હૃદય છે, હૃદય કાર્ય કેવું કરે? તો કે પંપ જેવું કાર્ય કરે છે. આપણે ખબર છે પંપ શું હોય? તો કે પંપ પાણી દવા છાંટવા આપણે જયારે પંપ વાપરીએ છીએ, એમ તો કે એ શું કરે? તો કે એ પાણીને આગળ મોકલે છે. એમ શું કરે? તો કે પાણીને આગળ મોકલે છે. પંપનું કાર્ય શું હોય? તો કે પાણીને ધકેલવું એટલે આગળ મોકલવું. તો કે હૃદયનું કાર્ય પણ પંપ જેવું જ છે. તો કે હૃદય પંપ છે એ પાણીને આગળ મોકલે ધક્કો મારીને. જ્યારે હૃદય છે શું કરે? તો કે એ રુધિર છે, રુધિરને આગળ મોકલવાનું કામ કોણ કરે છે? તો કે હૃદય કરે છે. હૃદય શું કરે? શુદ્ધ રુધિરને દરેક અંગ સુધી પહોંચાડે છે, અને ત્યાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે, તેને વળી પાછું હૃદય સુધી શું કરે? તે પાછું ખેંચે છે. એટલે આ રીતે હૃદયને હૃદય છે શું કરે? રુધિરને આગળ ધકેલવાનું કામ કરે છે. એ રીતે જોઈએ આગળ. તો કે રુધિર હૃદય છે, હૃદયમાં આપણને કેટલા? તો કે 4 ભાગ જોવા મળે છે. ક્યાં ક્યાં? તો કે 2 કર્ણકો જોવા મળે છે, અને 2 ક્ષેપકો આપણને જોવા મળે છે. આ રીતે હૃદયના ટોટલ 4 ભાગમાં વહેંચાયેલું છે. હૃદય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો કે 4 ભાગમાં. ક્યાં ક્યાં ભાગ? તો કે 2 કર્ણકો અને 2 ક્ષેપકો. તેના અલગ અલગ નામ આપ્યા છે. તો કે ડાબું કર્ણક અને જમણું કર્ણક, એ જ રીતે ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક. આ રીતે ટોટલ 4 ભાગમાં વહેંચાયેલું હોય છે. તો કે તેનું કાર્ય શું હોય? શું કામ હૃદયને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો કે આપણને ખબર છે કે રુધિર શું હોય? તો કે ફેફસામાંથી જયારે શુદ્ધ રુધિર હૃદયને શું હૃદયમાં આવે છે, હૃદય રુધિરને દરેક અંગ સુધી શું કરે છે, પહોંચાડે છે. તો કે આ પહોંચાડવા માટે જે નળીઓ છે, જે વાહિનીઓ છે, તે દરેક અંગ સુધી પહોંચાડે છે. અને ત્યાંથી વળી પાછું અશુદ્ધ રુધિર એ વાહિનીઓ દ્વારા શું થાય? તો કે હૃદય સુધી પાછું આવે છે. જે આપણે કહી ગયા કે ધમની અને શિરા, જે આપણે કહેતા કે ધમનીમાં શુદ્ધ રુધિર વહે છે, જયારે શિરામાં કેવું રુધિર વહે છે? અશુદ્ધ રુધિર વહે છે. એટલે કે હૃદયથી આગળ જયારે રુધિર વાહિનીઓ દ્વારા મોકલવામાં આવે છે, ત્યારે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે રુધિર છે તેને વળી પાછું હૃદયમાં ખેંચી લેવામાં આવે છે. અને આ બંને રુધિર છે એ ભેગા ન થાય, શું થાય? આ રુધિર ભેગા ન થાય એટલા માટે હૃદયમાં શું આવે છે? વચ્ચે એક પાતળી દિવાલ આવેલી હોય છે, કે જેથી કરી શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર બંને મિશ્ર થાય નહીં. એના માટે આપણે કહીએ તો કે હવે કોઈ દોરું કોઈ ચોખ્ખું પાણી છે, એમાં આપણે એક ગ્લાસ દોરું પાણી નાખી દઈએ તો શું થાય?
કે જેટલું ચોખ્ખું પાણી હતું બધું પાણી કેવું થઈ જશે, દોરું થઈ જશે. તો એટલા જ માટે શુદ્ધ રુધિર છે, અહીંયાથી જે અશુદ્ધ રુધિર આ બંને જો મિશ્ર થઈ જાય તો શુદ્ધ રુધિર પણ શું થઈ જાય, અશુદ્ધ રુધિરમાં ફેરવાઈ જાય. આવું ન થાય એટલા માટે વચ્ચે હૃદયમાં વચ્ચે શું આવેલી હોય છે, તો કે એક પાતળી દિવાલ આવેલી હોય છે કે જેથી કરી બંને રુધિર ભેગા થાય નહીં. ચાલો ત્યાર પછી જોઈએ તો કે ધાબુ કર્ણક અને ધાબુ ક્ષેપક આમાં કેવું રુધિર હોય છે, તો કે શુદ્ધ રુધિર હોય છે. કેવું હોય છે, ધાબુ કર્ણક અને ધાબુ ક્ષેપક. એટલે આ રીતે ટોટલ ભાગ કેવી રીતે આવેલા હોય છે, તો કે એક બાજુ ધાબુ કર્ણક હોય છે, એની નીચે ધાબુ ક્ષેપક હોય છે, જયારે બીજી બાજુ જમણું કર્ણક હોય છે ઉપર અને નીચે કેવું હોય છે, જમણું ક્ષેપક હોય છે. આ રીતે ચારે ચાર ભાગો ગોઠવાયેલા હોય છે, ધાબા કર્ણક નીચે ધાબુ ક્ષેપક અને જમણા કર્ણક નીચે જમણું ક્ષેપક. આ રીતે હોય છે, તો કે ધાબુ કર્ણક અને ધાબુ ક્ષેપક એમાં કેવું રુધિર હોય છે, તો કે શુદ્ધ રુધિર નું વહન થાય છે. જ્યારે અશુદ્ધ રુધિર નું વહન ક્યાં થાય, તો કે જમણું ક્ષેપક અને જમણા સોરી જમણું કર્ણક અને જમણા ક્ષેપક માં થાય છે. આ રીતે ચારે ચાર ભાગ નું કાર્ય આપણને જોવા જો જોવા મળે. આકૃતિ આપણે પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી છે, હૃદયની આકૃતિ આપેલી, તેમાં આપણે અલગ અલગ નામ નિર્દેશ કરેલા છે કે જે ડાબુ કર્ણક છે એ વાહિનીઓ દ્વારા શુદ્ધ રુધિરમાં મોકલવા શુદ્ધ રુધિરને અંગ સુધી મોકલવામાં આવે છે, જ્યારે અશુદ્ધ રુધિર છે તેને અંગ દ્વારા હૃદય સુધી લેવામાં આવે છે અને હૃદયથી વરી પાછું ક્યાં મોકલવામાં આવે છે, ફેફસામાં, જ્યાં શું થતું હોય, તો કે એનું શુદ્ધ થતું હોય છે. આ રીતે આપણને આખે આખું કાર્ય જોવા મળે છે. એમ ત્યાર પછી જોઈએ તો કે આ રીતે કર્ણકો અને ક્ષેપકોનું કાર્ય હોય છે, કે જે શું હોય, તો કે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિરનું વહન કરે છે. એ રીતે હૃદય છે, હૃદય છે શું હોય, તો કે હૃદયનું કાર્ય શું હોય, તો કે રુધિરને દરેક કોષ સુધી પહોંચાડવાનું. અને રુધિર છે, રુધિર આપણે આગળના પાઠમાં જોઈ ગયા, રુધિર છે, રુધિર શું કરે, તો કે જે ખોરાક છે ખોરાકને શું કરે, તેમાં વહન કરે છે. એટલે કે ખોરાક છે ખોરાકને રુધિરમાં શું કરે, વહન કરે છે. તો આ રીતે આપણે હૃદયનું કાર્ય જોયું. ત્યાર પછી જોઈએ તો કે હૃદયના ધબકારા, આપણને ખબર છે કે આપણા જે હૃદય છે, હૃદય શું થાય, સતત ને સતત શું કરતું રહે, ધબકતું રહે છે, એક મિનિટ પણ ક્યારેય બંધ થતું નથી. જો હૃદય બંધ થઈ જાય તો માણસ શું થઈ જાય, મૃત્યુ થઈ જાય. એટલા માટે એ દિવસ રાત સતત શું થતું રહે, તો કે ધબકતું જ રહે છે, ક્યારેય બંધ થતું નથી, સતત ને સતત એ ધબકતું જ રહે છે. તો કે આ ધબકવાનું કામ શું હોય, શું કામ ધબકે છે, તો કે રુધિરને શું કરે, તો કે એક ધબકારા સાથે શું કરે, આગળ મોકલે છે. એમ કે રુધિરને એક ધબકારો થાય એ રીતે શું કરે, રુધિરને આગળ મોકલે છે. તો કે આ રીતે જોયે તો કે હૃદય છે, હૃદયની દિવાલ છે, એ દિવાલ સોરી હૃદયના ખંડો ની દિવાલ છે, એ કેની બને, તો કે સ્નાયુઓની બનેલી હોય છે. આ સ્નાયુઓ લય અનુસાર સંકોચન અને વિકોચન થાય. એટલે કે આપણે ખબર, હૃદય ધબકારા, ધબકારા એટલે શું થાય, તો કે ધબકારા એટલે વિકોચન અને વરી પાછું સંકોચન, એટલે કે સંકોચન એટલે નાનું થવું અને વિકોચન એટલે મોટું થવું. એમ કે હૃદયના ધબકારા છે એ શું જોવા મળે, આપણને સંકોચન અને વિકોચન જોવા મળે. એટલે કે હૃદય છે એ સપાટી થોડી મોટી થાય, વરી નહીં ધબકારા સાથે મોટી થાય, વરી પાછી કેવી થઈ જાય, નાની થઈ જાય. એટલે આ રીતે એનું સંકોચન અને વિકોચન આપણને જોવા મળે છે. તો કે આ સંકોચન અને વિકોચન છે એ લયબદ્ધ છે. લયબદ્ધ એટલે એક સરખું થતું હોય છે. કેવી રીતે આપણને જોવા મળે છે, લયબદ્ધ. અને એ ધબકારાના લીધે જ હૃદય સોરી રુધિરનું શું થાય છે, વહન થાય છે. એ ધબકારાના લીધે જ રુધિરનું શું થાય છે, વહન થાય છે. એટલે કે આ રીતે શું કરી શકે, આ રીતે તો કે હૃદયના ધબકારા છે એ શું કરે, તો કે રુધિરનું વહન કરે, એક પ્રેશર સાથે શું કરે, રુધિરનું વહન કરે. એટલા માટે તમે જોયું છે, જ્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ ત્યારે ડોક્ટર સ્ટેથોસ્કોપ વડે શું કરે છે, તો કે આપણા હૃદયના ધબકારા માપે છે. શું કરે, હૃદયના ધબકારા માપે છે. એટલે એ હૃદય ઉપરથી ખબર પડે કે આપણું શરીર સ્વસ્થ છે કે નથી. હૃદય જો સ્વસ્થ હોય તો હૃદયના ધબકારા એટલામાં એક મિનિટમાં આઠ એક મિનિટમાં દર કેટલો હોય, એમ કે એક મિનિટમાં 70 થી 72 થાય છે ધબકારા.
જ્યારે અસ્વસ્થ શરીર હોય ત્યારે એ હૃદયના ધબકારાની સંખ્યા કેવી થઈ જાય, વધી જાય અથવા તો ઘટી જતી હોય છે. તો આ સ્ટેથોસ્કોપ છે એનું કાર્ય શું હોય તો કે હૃદયના ધબકારા જે છે એને મોટે છે, એટલે કે થોડો અવાજ કેવો કરવાનો મોટેથી, એને શું કરવાનું સાંભળવાનું કામ. એટલે ડોક્ટર એ શું કરે, જ્યારે બતાવવા જઈએ ત્યારે આપણા હૃદયના ધબકારા સાંભળે છે, સ્ટેથોસ્કોપ વડે શું કરે, હૃદયના ધબકારા સાંભળે છે, જે એને સરળતાથી શું કરે, અવાજ મોટા સાથે શું કરે એને સંભળાય છે. તો જો દરેક સ્થિતિમાં હૃદયના ધબકારા કેવા હોય છે, અલગ અલગ. હવે આપણે સામાન્ય સ્થિતિમાં જોઈએ તો હૃદયના ધબકારા 70 થી 72 અથવા તો 74 સુધીના હોય છે. જ્યારે તમે થોડુંક દોડો અથવા તો કાર્ય કરો છો, કામ કરો છો, રમો છો, ત્યારે હૃદયના ધબકારા શું થઈ જાય છે, વધી જતા હોય છે. તો તમે ક્યારેક અનુમાન, એટલે ક્યારેક તમે પ્રવૃત્તિ કરજો કે સામાન્ય સ્થિતિમાં હૃદયના ધબકારા 1 મિનિટમાં કેટલા થાય ગણવાના, પછી થોડુંક દોડવાનું અને દોડી અને પછી તરત શું કરવાના, હૃદયના ધબકારા સાંભળવામાં, બંનેની સંખ્યા જે બંનેનો ધબકારાનો જે દર છે એ કેવો જોવા મળે છે આપણને, વધારે ઓછો જોવા મળે છે, જે એક સરખો હોતો નથી. તો કે આ રીતે આપણે ઘરે પણ સ્ટેથોસ્કોપ બનાવી શકીએ. કેવી રીતે, તો કે એક ગરણી લેવાની, એક રબર લેવાનું અને એક નળી લેવાની. હવે કેવી રીતે કરવાનું, તો કે જે ગરણી છે એનો જે ઉપરનો મોટો ખુલ્લો ભાગ છે તેની ઉપર શું કરી દેવાનું, રબર વીંટી દેવાનું, અને રબર એવી રીતે વીંટી દેવાનું કે જેમાં કોઈ જગ્યા રહેવી જો હોય નહીં. અને પછી સામે બીજો જે છેડો છે ત્યાં ત્યાં શું કરી દેવાનું, નળી ફિટ કરી દેવાની. પછી આપણે જયારે હૃદય પાસે રાખીએ ત્યારે આપણને એમાં હૃદયના ધબકારા સાંભળવા મળે છે. આ રીતે તમે ઘરે પણ સ્ટેથોસ્કોપ બનાવી શકો છો કે જેથી કરી આપણે હૃદયના ધબકારા સરળતાથી સાંભળી શકીએ. અને સ્ટેથોસ્કોપનું કામ શું છે, તો કે હૃદયના જે ધબકારા છે એને મોટેથી સંભળાવવા. શું કરવાનું, થોડોક અવાજ સાથે શું કરવા, સંભળાવવા. તો કે આ રીવી શું, કેનું કામ, તો કે સ્ટેથોસ્કોપનું કામ છે. તો કે આ રીતે આપણે જોઈ ગયા, હૃદય જોયું, હૃદય વિશે માહિતી મેળવી, હૃદયના ધબકારા વિશે પણ માહિતી મેળવી. ચાલો જોઈએ તો કે હૃદય છે, હૃદય કેવું હોય, તો કે આપણી મુઠ્ઠી જેટલું હૃદયનું કદ હોય છે, તે એક પંપ જે રીતે કાર્ય કરે છે. હૃદયની જે દિવાલો છે સ્નાયુઓની બનેલી હોય છે. હૃદય શું કરે, સતત ને સતત ધબકતું રહે છે. હૃદયનું કાર્ય શું હોય, તો કે રુધિરને આગળ મોકલવું અને જે અશુદ્ધ રુધિર રહે એને પોતાની તરફ પાછું ખેંચવું. અને આ બંને માટે અલગ અલગ રુધિર વાહિનીઓ આવેલી છે, જે આપણે આગળ ભણી ગયા છીએ, જે ધમની અને શિરા આ બે નામે આપણે શું કરીએ છીએ, તેને ઓળખીએ છીએ. તો કે આ રીતે થઈ ગયું એને. હવે જોઈએ તો કે હૃદય છે, કુલ 4 ભાગમાં વહેંચાયેલું હોય છે, 2 કર્ણકો અને 2 ક્ષેપકો, 2 ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક, જ્યારે જમણું કર્ણક અને જમણું ક્ષેપક. ડાબું કર્ણક અને ડાબા ક્ષેપકમાં શુદ્ધ રુધિરનું વહન કરવામાં આવે છે, જ્યારે જમણું કર્ણક અને જમણા ક્ષેપકમાં અશુદ્ધ રુધિરનું વહન થતું હોય છે. આ રીતે 4 ભાગમાં વહેંચાયેલું હોય છે. હૃદયના ધબકારા વિશે આપણે માહિતી મેળવી કે દરેક સ્થિતિએ હૃદયના ધબકારા કેવા હોય છે, અલગ અલગ હોય છે. સામાન્ય એટલે કે સ્વસ્થ મનુષ્ય, સ્વસ્થ પ્રાણી હોય તો એના હૃદયના ધબકારા કેવા હોય છે, 70 થી 72 એટલે કે સ્વસ્થ. જ્યારે હૃદયમાં કોઈ બીમારી આવે ત્યારે હૃદયના ધબકારા વધી જતા અથવા તો ઘટી જતા હોય છે. એ જ રીતે આપણે જોયું તો જ્યારે તમે દોડો છો ત્યારે હૃદયના ધબકારા કેવા થઈ જાય છે, વધી જાય છે. તો કે આ રીતે આપણે હૃદયના ધબકારા વિશે પણ માહિતી મેળવી. આગળનો પાઠ આપણે હવે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.